તાલિબાન આવ્યું તબાહી લાવ્યું, આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી, દિલીપ ગોયલ અને પ્રશાંત ગઢવી જોડાયેલા છે. આપણે ચર્ચાનો દોર આગળ વધારીએ અને દિલીપભાઈ તમને પૂછવા માંગીશ કે જે રીતે પાકિસ્તાનની વાત છે તો પાકિસ્તાનમાં પણ આઈએસઆઈ પ્રોત્સાહન આપી રહ્યું છે ત્રાસવાદને. તાલિબાન જ્યારે હતું 20 વર્ષ પહેલાં ત્યારે આઈએસઆઈ અને તાલિબાનની સાંઠગાંઠ હતી, હવે પાછું આઈએસઆઈ સક્રિય થવા માંડ્યું છે એવા અહેવાલો છે. તો તાલિબાન આઈએસઆઈ અને જે પાકિસ્તાન છે, પાકિસ્તાનમાં પણ પાકિસ્તાનની અંદર જે તાલિબાન છે, પાકિસ્તાન ટેરિટરીમાં જે તાલિબાન સંગઠન છે એ પાકિસ્તાનને નડી રહ્યું છે. તો આ સંજોગોમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન, જેમણે એવું કહ્યું કે ગુલામીની જંજીરોમાંથી મુક્ત થયું છે અફઘાનિસ્તાન, તો આ બધી પરિસ્થિતિમાં તાલિબાનની શાસન આવ્યું છે અફઘાનિસ્તાનમાં અને તાલિબાનના જે બીજું સંગઠન છે પાકિસ્તાનમાં, એને રોકવા માટે પાકિસ્તાન શું એક્શન લેવડાવશે અથવા તો આઈએસઆઈ શું કરશે? હવે એને આગની સાથે રમવાની ટેવ જ પડી છે પહેલેથી, તો હવે આગ સાથે રમવાનું છે. એને ખબર છે એના જાન દાજે છે. પાકિસ્તાનમાં એટલા બધા હુમલા થયા છે આતંકવાદી, ત્યાં પણ એકબીજાને મારે છે, પણ હવે એને આ કરવાનું છે. પાકિસ્તાને શું કર્યું, સૌથી પહેલા તાલિબાન ને ટેકો આપી દીધો અને ખુશીગત કરી દીધી, અને હવે એને એવું છે કે ચીન ની જે કઈ મદદ થશે વાયા પાકિસ્તાન જશે તો પોતાને લાભ થશે. આ વખતે કઈ રશિયા થી રસ મળ્યો છે અને આ બાજુ અરબ દેશો છે, એટલે બધાની વચ્ચે અફઘાનિસ્તાનમાં શું થાય બધા રસ પડે. એક ચોક જેવું છે, જાહેર ચોક જેવું, એટલે પાકિસ્તાન હંમેશા કે ચોક ની બાજુમાં હું ઉભો છું તો મને પૂછી કરો જે કઈ કરવાનું હોય. એટલે પાકિસ્તાન જે રસ છે એને કારણે અત્યાર સુધી અમેરિકાનો લાભ લીધો, સોવિયત આવ્યું જયારે અમેરિકા પાસેથી લાભ લીધો, હવે અમેરિકા ભાગ્યું છે ત્યારે એ ચીન અને રશિયા પાસેથી લાભ લેશે. એટલે ટેકનિકલ મૂવ એને બે કદાચ ટૂંકા ગાળામાં ફાયદો કરાવે, પણ લાંબા ગાળે પાકિસ્તાન ને પોતાને જે નુકસાન કરે છે. પણ હવે એટલો લાંબો વિચારનાર હોત પાકિસ્તાન, તો પાકિસ્તાન જે રસ્તે ગયું છે ન ગયું, એટલે એના શાસકો છે મોદીના છે, એને એટલું લાંબુ વિચારવાના નથી. એને ટેકનિકલ, એટલે અત્યારે જે દેખાય તાત્કાલિક ફાયદો, એ ફાયદો લઈ લેવાની કોશિશ કરશે, એટલે એમને રોકવાની કોશિશ નહીં કરે. અને જે અહેવાલો જે પાછા હોય પ્રમાણે ટેરી કે તાલિબાન કે જે પાકિસ્તાનનો હિસ્સો છે એના બહુ બધા લોકોને છોડી દીધા છે. હક્કાની નેટવર્ક છે એ તો તાલિબાન તો છે ત્રાસવાદી આતંકવાદી, હક્કાની નેટવર્ક તો બહુ ખુલ્લેઆમ જે આ જે આતંકવાદી ત્રાસવાદી છે એના માણસોને બી છોડ્યા છે. એનું જે નેટવર્ક છે વધારે પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનને મનામણી કરવામાં હક્કાની નેટવર્ક તો વધારે હિસ્સો રહ્યો છે કે તમે જે કઈ કરો છો અમારે તમને સાથે રાખવા પડે. એટલે ટૂંકમાં એ લોકોની એટલી બધી મિલી ભગત છે બધા લોકોની કે એ લોકોની સાથે જ રહેવાની છે અને એમાં કઈ બહુ ફરક પડવાનો નથી. આ વખતે સોવિયત નું મને લાગે છે થોડુંક અસ્પષ્ટ લાગે છે શું કરી રહ્યું છે, બહુ વધારે સ્પષ્ટ થશે. પણ ચીન અને સોવિયત ને જે બી રસ પડે, ચીન ને અત્યારે રસ છે અમેરિકા નું નીચું દેખાડવાનું. અમેરિકા ની જામે પોતે મહાસત્તા તરીકે ચેલેન્જ આપી રહ્યું છે. એ મહાસત્તા ની ચેલેન્જ તમારે આપી હોય તો તમારે કેટલાક કામ કરવો આપણે પડે, તો એ કામ કરે ત્યારે પાકિસ્તાન ને કદાચ વચ્ચેથી લાભ લેવાની ગણતરી હશે. પણ લાંબે ગાળે પાકિસ્તાન ને પોતાને નુકસાન છે. બીજું છે, આપણે ચર્ચા દરમિયાન એક જે વાત વારે વારે ઉલ્લેખ કરો કે તાલિબાન કદાચ થોડું સુધર્યું છે 20 વર્ષમાં, તો દુનિયાને દેખાડવા માટે એ થોડો સુધારા એની વાત કરશે, પણ હવે કે જેહાદી માનસિકતા ક્યારે બદલાતી નથી એનો ભરોસો ન કરાય. બીજું તમે કલ્પના કરો કે ચલો ને કદાચ પાકિસ્તાનની પદ્ધતિ એ થોડું બધું દેખાવ ખાતર કેટલીક પદ્ધતિમાં દેખી તો ફેરફાર કરશે, પણ એ તો પાકિસ્તાન આપણે તો રડે જ છે, એટલે સુધારા વાળું તાલિબાન પણ આપણે રડવાનું છે. એટલે એમાં આપણે તો કઈ રાજી થવાનું, જો સુધરી ગયેલું તાલિબાન હોય તો આપણે કઈ બોલ માં રાજી થવા જેવું નથી. વ્યવહારુ રીતે રાજદ્વારી રીતે ત્યાં એક દેશમાં ખૂબ સરકાર બેઠી હોય તો એની આરે આખી દુનિયા કરતી હશે, તો આપણે જે વ્યવહાર થતો હશે દુનિયા કરતી હશે આપણે કરવું પડશે, જુદી વસ્તુ છે. પણ આપણે
શું છે અને પાકિસ્તાન સાથે આપણે કેવી રીતે વ્યવહાર કરવાનો છે આપણે સમજીએ કે એ રીતે જેવું બી હોય તાલિબાન જે બી આગળ જતા કરે આપણે અહીંયા ડીલ કરવાનું છે આપણે સમજી વિચારીને કરવાનું છે એટલું નક્કી છે અને જેમ જેમ પરિસ્થિતિ સ્પષ્ટ થતી જશે એમ કરતા જઈશું એટલે ભરોસો કરવાની કોઈ વાત આવતી નથી અને આપણે સાવચેતી રાખવાની છે અને જે કઈ આપણા હિતમાં થતું હોય એ કરવાનું છે પણ એ જે તક મળી છે ત્યારે અને અમેરિકા ગયા છે આપણે ત્યારે મને લાગે છે અમેરિકા ઉપર થોડુંક દબાણ ભારતની બી કરવાની જરૂર છે હંમેશા તમે તમારા સ્વાર્થ માટે કરો છો તમારે મન થાય તો પ્રતિબંધો મૂકી દો તો અમારે તમારા પ્રતિબંધોને કારણે ના ઈરાન સાથે વેપાર અટકાવવો પડે છે અમારું એ જ છે ત્યારે અમારે ઈરાન સાથે સંબંધો કરવા પડે કારણ કે ઈરાન ને અત્યારે થોડો વધારે રસ છે ઈરાન નારાજગી છે ભારત સામે ઈરાનમાં પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે કદાચ નવા સંજોગોમાં ચેન્જ થાય તો ભારતે મને લાગે છે એ પણ કેવું પડશે અમેરિકાને તમે તમારા સ્વાર્થ માટે કઈ પણ રાતોરાત બદલો છો તમારી પોલિસી તમને મન થાય તો તમે લોકશાહી દેશો સાથે લોકશાહીની વાત કરો લોકશાહી સરકારોની વાત કરો તમને મન થાય તો તમે ડિક્ટેટરની સાથે બી દોસ્તી કરો તો તમારા હિતો જેમ સાંભળે અમારે મારા હિતો સાંભળવાનો હોય તમારે ચીન સામે તમારું ચીને નીચે ઘણું કર્યું છે તમારે ચીન સામે લડાડવું હશે ભારતને તમારે સાથે રાખવું પડશે તો અમારે અમારો સ્વાર્થ છે એ સ્વાર્થ માટે તમે તમારા ઈરાનના પ્રતિબંધો તડકે મૂકો અમારે અમારું કામ કરવું પડશે આ કેટલી વાતો મને લાગે છે ચોખવટ કરવી પડશે ખાનગીમાં થશે અમેરિકા સાથે ચર્ચા મેં આપણે આશા રાખીએ અને જે તક ઉભી થઈ છે ત્યારે ભારતે બહુ સ્પષ્ટપણે પોતાના હિતોને આગળ કરવાના છે કોઈના પર ભરોસો આવીને સમર્થન આપેલું હતું અને રશિયાએ ભોગવ્યું પણ ખરું જો હું ખોટો ના હોઉં તો રશિયાએ તાલિબાનનો ત્રાસ ભોગ્યો છે પણ ખરો અને જે પ્રકારે અત્યારે રશિયા પણ અત્યારે જોવા જઈએ આપણે અહેવાલો જે છે અથવા તો આપણે જોયું છે કે અફઘાનિસ્તાનમાં મોટા ભાગની એમ્બેસી ખાલી થઈ ગઈ છે બધા પોતપોતાના રાષ્ટ્રદૂતોને રાજદૂતોને બધાને બોલાવી લીધા છે પાછા સેફલી કાઢી લીધા છે પરંતુ ત્યાં આગળ પાકિસ્તાન ચીન રશિયા આ બધી એમ્બેસી હજી ચાલ કાર્યરત છે એ લોકોને કોઈ નુકસાન નથી થયું રશિયાની ચાલ આવી છે પરંતુ અમેરિકાએ જ્યારે 20 વર્ષ પહેલાં તાલિબાનોને ખદેડી મૂક્યા અને જે પ્રકારે અફઘાન સેનાને તૈયાર કરી હવે 80,000 કે 75,000 તાલિબાનીઓ સામે 3-3.5 લાખની સૈન્ય ઘૂંટણીએ પડી જાય અને કોઈ સામનો ન કરે અને અફઘાનિસ્તાન ઉપર કબજો જમાવી દે તાલિબાન તો આમાં અમેરિકાનું નીચાપણું થયું નીચા જોવાપણું થયું છે કે પછી અમેરિકાની ટ્રેનિંગ કાચી છે શું કહેશો આપ જે રીતે એ લોકો ત્યાંથી નીકળ્યા જે ટ્રેનિંગ અપાણી અને મેન્ટલ સ્ટેબિલિટી મેન્ટલ સ્ટ્રેન્થ સાયકોલોજીકલ વોરફેર આ બધું પણ સૈન્ય ટ્રેનિંગનો ભાગ છે અને 20 વર્ષ એના માટે ખૂબ વધારે કહેવાય આની તુલના આપણે ભારત સાથે જો કરીએ તો 99માં જ્યારે કારગિલ થાય છે એ સમયે અધિકારીઓ અને સૈનિકો આપણા કેટલાય અધિકારીઓ અને સૈનિકો જેમણે 1.5 વર્ષની ટ્રેનિંગ લેવાની હોય કે 11 મહિનાની ટ્રેનિંગ લેવાની હોય એ લોકો 7 મહિનાની ટ્રેનિંગ લઈને પણ લશ્કરના મોરચે લડવા માટે પહોંચી ગયા હતા અમુક લોકોએ લશ્કરના મોરચે લડ્યું અને અમુક લોકોએ પછીથી જે લોકો કારગિલ લડ્યા હતા એને નીચે આવવાનું થાય ત્યારે એમની રિલીફ તરીકે ઉંમર ગયા એટલે સૈન્ય તાલિબાન એક તાકાત છે જે પૂરીપૂરમાં અમેરિકા ફેલ ગયું છે તે ચોક્કસપણે ખરું પણ એનાથી પણ વધારે હું એમ કહીશ કે સૈન્યને પણ નેતૃત્વ મળતું હોય છે ત્યાંના રાજનેતાઓ તરફથી અધિકારીઓ તરફથી કે પછી જનરલ પબ્લિક તરફથી એ લોકો જો આવું કરે બરાબર નેતૃત્વ ન મળે તો સૈનિકો પણ કઈ જાજી જાત જીલતા હોતા નથી એક જે આપે વાત કરી અને એમાં આપણા બંને વિદ્વાન રાજકીય વિશ્લેષકો ખૂબ વધારે પ્રકાશ પાડી શકશે એક અગાઉ તો 20 વર્ષ પહેલાની આખી દુનિયાની જીઓ સ્ટ્રેટેજિકલ ને જીઓ પોલિટિકલ સ્થિતિ અલગ હતી આજે ઘણો ફેર છે ભારત સૈન્ય ની અંદર ત્યારે ઘણું નબળું હતું આજે આપણે સ્ટ્રોંગ છીએ ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં પણ આપણે મોટું માર્કેટ છીએ એને કારણે એક મજબૂત મેન્ડેટની સરકાર છે ઘણા કારણો છે પણ હવે આપણે ત્યાંથી આપણે આવતા રહીએ તટસ્થ રહેશું આપણે પણ આપણું ઉતાવળ ખાલી કરી દઈએ ખૂબ રાહ જોઈએ કે કોણ કઈ તરફ જાય છે અને આપણા પત્તા રમવામાં વાર
કર્યો એ પ્રમાણે અમેરિકા તરફ કે બીજા લોકો તરફ દબાણ બનાવીને એક વિશ્વ મહાસત્તા તરફ આગળ વધવું પડે, એમાં થોડું રિસ્ક લેવું પડે, તો એ રિસ્ક પણ લઈને આપણે ડિસિઝન મેકર હોય, આપણે આગળથી કંઈક નવો નિર્ણય આપતા હોય, એ પ્રકારનું થાય જો કંઈક જેમાં બરોબરતાપૂર્વકના વિઝ્યુઅલ્સ આપણને જોવા મળ્યા છે, અહેવાલો આવે છે, ક્રૂરતા જોવા મળી છે. તો આ સંજોગોમાં દરેક રાષ્ટ્રોની રાજનીતિ કેવી હશે અથવા વિદેશ નીતિ કેવી હશે દરેક રાષ્ટ્રોની? ભારતની વિદેશ નીતિ તો વેઇટ એન્ડ વોચમાં કીધું દિલીપભાઈએ, પરંતુ આપ શું માનો છો અન્ય રાષ્ટ્રોની વિદેશ નીતિ કેવી રહેશે, ખાસ કરીને અમેરિકાની વાત કરીએ તો? પ્રસંતભાઈ ઓડિયો મ્યુટ થઈ ગયો. પ્રસંતભાઈ ઓડિયો મ્યુટ થઈ ગયો. કઈ પ્રકારના
ચોક્કસ. કેપ્ટન, હું તમને પૂછવા માંગીશ કે 9/11 પર જે હુમલો થયો એ પછી જગત જમાદાર, હું અમેરિકા માટે જગત જમાદારનો શબ્દ ઉપયોગ કરીશ, કારણ કે એણે એ વખતે વૈશ્વિક ત્રાસવાદને ડામવા માટેનું ઝુંબેશ શરૂ કરી, વિશ્વના તમામ દેશોએ સાથ સહકાર આપ્યો, બધા દેશો સાથે મળીને નાટોની સેનાએ પણ કામગીરી કરીને તાલિબાનોને હટાવ્યા, બધું જ કર્યું. પરંતુ જો બાઇડન સત્તા પર આવ્યા અને જે રીતે પાછી સેનાને, અમેરિકન સેનાને અફઘાનિસ્તાનમાંથી પાછા બોલાવવાનું શરૂ કર્યું અને ફરી એકવાર તાલિબાનો આગળ આવવા માંડ્યા, તો આ શું સોચી સમજી ચાલ છે અમેરિકાની કે વૈશ્વિક ત્રાસવાદને ડામવાની વાતો કરીને, મોટી સુફિયાની વાતો કરીને પછી ખસી જવું અને પછી બધા વિશ્વને, બધા વિશ્વના તમામ દેશોને પોતાના હાલ પર છોડી દેવા, એ સુફિયાની વાતો જ હતી કે શું? સામ્રાજ્ય ફરી એક વખત અફઘાનિસ્તાન પર સ્થાપિત થયું. ભારતમાં ઘણા બધા સૂર એવા વ્યક્ત થયા તાલિબાનની સમર્થનમાં, અને ઘણા બધા એવા નેતાઓ છે, મૌલાના છે, એ બધા જે છે, અને મુનવ્વર રાણા જે જાણીતા શાયર કવિ છે, એમણે પણ તાલિબાનની ફેવરમાં સ્ટેટમેન્ટ કર્યા. તો ભારતમાં રહીને ભારતનું ખાવું, હિન્દુસ્તાનમાં રહેવું અને ગુણગાન ગાવા તાલિબાનના, આ કેટલું યોગ્ય છે? સરકાર શું પગલાં ભરશે આ લોકો સામે? જે આદિ માનસિકતા ક્યારે બદલાતી નથી, ક્યારે કોઈ સુધારો થાય નહીં, અને વિજય થશે તે શિયાને મારશે ત્યારે, ત્યારે ખબર પડશે કે શું થશે. એ કબીલાઓ જે રીતે અંદર અંદર એકબીજાને કાપી નાખે છે, ત્યારે એ લોકોને ખબર પડશે કે કેવા શેતાનને એ લોકો ટેકો આપી રહ્યા છે. એટલે એ બહુ દુઃખની વાત છે, પણ સરકારે પકડીને પૂરી દેવા જોઈએ. પણ હવે ખબર છે સરકારને આ લોકો ચિંતા રાખે તો બોલે, એમાં એને એની સામે
તાલિબાનોને સપોર્ટ કરે છે, આ બધા દેશો માટે વિશ્વના અન્ય દેશો જે તાલિબાનનો વિરોધ કરી રહ્યા છે, ભારત પણ આવી જાય એમાં, ઇંગ્લેન્ડ પણ આવી જાય, કારણ કે બોરિસ જોન્સને પણ આજે સ્ટેટમેન્ટ કર્યું છે અને અહેવાલ છે કે તાલિબાનોના સામ્રાજ્યને સત્તાવાર સમર્થન નહીં આપીએ, એમની સરકાર બનશે તો એમને સમર્થન નહીં આપે એવી વાત કરે છે. તો શું કહેશો તમે આવા જે છુપા દુશ્મનો છે જે ભારત સાથે પણ સારા સંબંધો રાખવા માંગે છે અને આવા લોકો સાથે પણ સંબંધો રાખવા માંગે છે, તો એ લોકો માટે શું કહેશો તમે? ભારતના લગભગ 3 બિલિયન ડોલર કરતા વધારે
અત્યારે પણ એનડીએ ની સરકાર જયારે અફઘાનિસ્તાન પર ફરી એક વખત તાલિબાનો કબજો જમાવ્યો છે, તો આ બે ઘટનાઓને કઈ રીતે મૂળવશો આપ એઝ અ સુરક્ષા વિશેષજ્ઞ? સામે સરકારે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ એવું પણ માનવું છે. તો દર્શક મિત્રો, જે રીતે તાલિબાન નો ત્રાસ વર્તાઈ રહ્યો છે, તાલિબાન નો ક્રૂરતા વર્તાવી રહ્યા છે, ત્યારે આપણે પણ ઈચ્છીએ કે દરેક નાગરિકને અધિકાર છે પોતાનો રીતે સુખેથી જીવવાનો. દિલીપભાઈ, કેપ્ટન જયદેવ જોશી અને પ્રશાંતભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.